ભાજપના કાઉન્સિલર ડોક્ટર શીતલ મિસ્ત્રી સંજયનગરના વિસ્થાપિતોની બહાર આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 4 વર્ષ અગાઉ વારસિયા વિસ્તારમાં આવેલ સંજયનગર વસાહત તોડી પાડવામાં આવી હતી। તંત્રએ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ છેલ્લા 7 મહિનાથી વિસ્થાપિતોને ભાડું મળ્યું નથી। આ અંગે વોર્ડ નંબર 6 ભાજપી કોર્પોરેટર ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં સંજયનગરના વિસ્થાપિતોને ભાડું સમયસર મળી રહે અને વહેલી તકે તેમને મકાનો ફાળવવામાં આવે તે માટે મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપને રજૂઆત કરી હતી। મ્યુનિસિપલ કમિશનરે 10 દિવસમાં ભાડાની રકમ ચૂકવણીની ખાતરી આપતા મામલો સમેટાયો હતો। ધરણી વારસા રિંગ રોડ પર આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટીમાં જે ઝૂંપડાઓ હતા એમાંથી લગભગ 2000 જેટલા રહીશો ને વિસ્થાપિત કર્યા હતા અને એ જગ્યાએ એમના માટે સ્કીમ કરી અને લોકોને પોતાના મકાન આપવાના હતા। આ મામલો લગભગ 4 વર્ષથી અટવાયેલો છે। બિલ્ડરને લગતા પ્રોબ્લેમ અને કોર્પોરેશનના સંકલનના અભાવે આ સ્કીમ લાંબા સમયથી આગળ નથી વધી શકી અને આજે વિસ્થાપિતો છે લોકોને દર મહિને 2000 રૂપિયા ભાડું આપવાનું નક્કી કરવામાં આવેલું। એમની જોડે એગ્રીમેન્ટ થયા હતા, લગભગ 49 જેટલા ભાડા આપવાના થતા હતા, એમાંથી 39 જેટલા ભાડા ચૂકવાયા છે અને છેલ્લા 10 મહિનાથી ભાડું મળ્યું નથી। અને અત્યારે કોરોનાના સમય દરમિયાન આ ગરીબ લોકો કે જે 3-4 હજાર રૂપિયા માસિક ભાડું ચૂકવી રહ્યા છે તથા કોરોનાની મહામારીમાં આર્થિક બેરોજગારી અને ધંધા રોજગાર બિલકુલ મરી પરવા રહ્યા હોય એ વખતે એ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ભીષમાં આવી પડી છે। ત્યારે એમના રિપ્રેઝેન્ટેટિવે મને રજૂઆત કરી અને મારા ઇલેક્શન વોર્ડમાં આવતો એરિયા છે એટલે એમની રજૂઆત સાંભળી અને આજે એમના રિપ્રેઝેન્ટેટિવને સાથે રાખી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી પી સ્વરૂપ સાહેબને આ બાબતની રજૂઆત કરી કે વહેલામાં વહેલી તકે આ ગરીબોને એમનો હક આપવામાં આવે, એમના ભાડા ચૂકવવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ સ્કીમ કાર્યરત થાય જેથી કરીને લોકોને પોતાનું મકાન મળી જાય। કમિશનર સાહેબે ખૂબ સારો પ્રત્યુત્તર આપ્યો છે અને એમના તમામ અધિકારીઓને સૂચના આપી છે કે વહેલામાં વહેલી તકે લગભગ 8 થી 10 દિવસમાં આ લોકોને 3 ભાડા અંતરિમ રિલીફ તરીકે આપી દેવામાં આવે। કમિશનર સાહેબના મત મુજબ કામગીરી વહેલામાં વહેલી તકે સારું થશે અને બિલ્ડરો પર જે કંઈ પ્રેશર બનાવવું છે અને જે કોઈ રજૂઆતો કરવાની છે અને જે કોઈ સૂચના આપવાની છે તે એમના તરફથી આપી દેવામાં આવે।